वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ओमवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान की जय। श्री हरे कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। कथा सांभळनारा बधा ज भक्तों ने खूब भाव थी जय श्री स्वामी नारायण। श्री हरि चरित्रामृत सागर पुराठमू तरंग पांचमू भगवान श्रीहरि चोसर गाम में पधारिया छे। त्याना भक्तों भाव ने प्रेम भगवान श्रीहरि थाळ जम्मा माटे पधारिया छे। नगर में दिव्य पधरामणी थई छे। नगरवासी भक्तों ने आनंद समातो नथी। श्रीहरि अने संतोना दर्शन करवाथी भक्तोना हृदय में प्रेम समातो न हतो। आवो प्रेम जाग्यो छे, आवो भाव जाग्यो छे। श्रीहरि संध्या समय गाम में पधारिया। ठेक ठेकाणे बिलोरी काचना झाड़ बांधीने दीवा कर्या हता। ते सिवाय अपार मसालो करी हती। तेनाथी दिवसना जेवू अंजवाळू थयो हतो। गामनी बधी स्त्रीओ मोतीना थाळ भरी भरीने वधावती हती। सब जन कु हरि दर्शन देते के तेक के पूजा सो लेते। सब जन कु हरि दर्शन देते के तेक के पूजा सो लेते। भुवानी दास हरिजन जे हा ताके भुवन पधारे उते हा। ताके भुवन पधारे उते हा। गामना बधा लोकोने प्रभु दर्शन आपे छे। तो केटलाकनी पूजाने प्रभु स्वीकारे छे। सांभळजो शब्दो। दर्शन बधाने आपे छे पण पूजा કોઈકની સ્વીકારે છે। સત્સંગી જીવનમાં નીલકંઠ વર્ણી રામાનંદ સ્વામીને મળે છે। સવારે સ્વામી જાગે એ પહેલા નીલકંઠ વર્ણી જાગે, ગુરુદેવની પૂજાને તૈયાર કરે, પૂજા માટે પુષ્પ ચૂંટીને બાજુમાં મૂક્યા હોય, પૂજા શરૂ કરે, નીલકંઠ વર્ણી દર્શન કરે। નીલકંઠ વર્ણીએ દર્શન કર્યા, गुरुदेव ने प्रार्थना करी, हे गुरुदेव आप पूजा करो छो, तमारी पूजा ने प्रभु प्रत्यक्ष अंगीकार करे छे, आवा मैं दर्शन करिया, मारा ऊपर कृपा करो, मारी पूजा ने पण प्रभु प्रत्यक्ष स्वीकारे। नीलकंठ वर्णी भगवान छे तमने ने मने शीखवाड़वाने माटे। આ એક ચરિત્ર કર્યું છે। તમે ને હું સંતો પાસે આવીએ છીએ। પૂજ્યપાદ ગુરુજીને આપણે પૂજામાં દર્શન કર્યા છે, એમની પૂજાની એકાગ્રતા, પૂજામાં પૂજ્યપાદ ગુરુજી કીર્તન ગાતા હોય, કેવા તન્મય થયા હોય, કેવા ડૂબી ગયા હોય, કેવા લેલીન થયા હોય, આપણે દર્શન કર્યા છે। અમે વિચરણ કરીએ છીએ ને એટલે આ બંને પ્રકારના અનુભવ અમને થાય। દાદા હરિભક્તોના ઘરમાં હોઈએ,
હરિભક્તો અમારી સાથે અમારું જીવન સમૂહમાં હોય એટલે અમે સંતો બધા સમૂહમાં પૂજા કરવા બેસીએ, ઘરના હરિભક્તો પણ અમારી સાથે ઘણીવાર પૂજા કરવા બેઠા હોય. ઘણી વાર અમે જોયું છે હરિભક્તોને ટોક્યા છે, પૂજા કરવા બેસો એટલી વાર મોબાઈલને દૂર રાખો. શું આપણા કરોડોના નુકસાન થવાના જ દાદા? અડધો કલાક ફોન નહીં ઉપાડીએ તો? તમે એવા પણ દર્શન કર્યા છે. હું આજે યાદ કરીશ એવા હરિભક્તને, મોખાસણવાળા ભરત ભગત. હમણાં અમે રસિક ભગત ત્યાં ઘરે ગયા, ટેનેસી ત્યાં આવ્યા હતા. સવારે પૂજા સંતોની સાથે જ એમણે કરી. અમે ઇન્ડિયા ગયા, અમારી સાથે આવ્યા હતા. અમે હોટેલમાં વચ્ચે રોકાણા બોમ્બે એરપોર્ટ પર, પૂજા સંતોની સાથે કરી. વિચરણમાં ઘણી વાર એમણે સંતોની સાથે સંતોની બાજુમાં બેસીને પૂજા કરી. પણ ધન્યવાદ આપવાના મન થાય એમની જે પૂજા છે ને, જેવી રીતે શિવલાલભાઈ પૂજા કરતા, એની પૂજામાં ભગવાન પ્રગટ થતા અને એની પૂજાના દર્શન કરવા સંતો આવતા, આજે એવા ગ્રહસ્થ ભક્તો છે જેમની પૂજામાં સંતોને દર્શન કરવાનું મન થાય. આપણી પૂજા ભગવાન સ્વીકારે એવું આપણું જીવન બનાવવું હોય ને, તેના માટે બસ આ કથા તમે સાંભળો છો ને. આ વર્ષ તો પૂરું થશે. હમણાં થોડા દિવસમાં કેલેન્ડરના પેજ 2074ની સાલ ઇતિહાસમાં ભૂતકાળ બની જવાની. 2074ના બધા પેજ ફાટી જવાના. ઘરના કેલેન્ડર નવા થઈ જશે. એક બે દિવસ નવા કપડાં પહેરીશું, એક બે દિવસ નવી વાનગી બનાવીને જમીશું. શું એટલાથી દિવાળી થઈ જશે દાદા? વર્ષ દર વખતે નવું નવું આવે છે અને જીવન અને સંસ્કાર આપણા દર વખતે જૂનાને જૂના થતા જાય છે. જીવનમાં યાદ રાખો, જે વસ્તુ અપડેટ નથી થતી એ વસ્તુ સમાજમાં ટકતી નથી. એક જમાનામાં સારામાં સારી ગાડી ઇન્ડિયામાં ગણાતી એમ્બેસેડર, આજે એમ્બેસેડર નામથી પણ દેખાતી નથી, જોવા પણ નથી મળતી. કારણ, સમય સાથે અપડેટ ન થઈ. HMT ઘડિયાળ કાંડે કાંડે બાંધેલી હતી, આજે કોઈ જાણતું પણ નથી. કેમ? અપડેટ ન થયા. વસ્તુ કે વ્યક્તિ બંને સમય અને સંજોગ પ્રમાણે અપડેટ થતા શીખવું પડે. હું 5 વર્ષ પહેલા હતો ને એવો ને એવો જો આજે હોઉં ને તો મારું જીવન અપડેટ થયું ન ગણાય. આ દિવાળી એ રિમાઇન્ડર છે. શું રિમાઇન્ડર? અંધકારમાં આપણે પ્રકાશ ફેલાવીએ છીએ. અસત્ય ઉપર સત્યનો વિજય, અધર્મ ઉપર ધર્મનો વિજય, રાવણ ઉપર રામનો વિજય, અંધકાર ઉપર પ્રકાશનો વિજય, આ દિવાળીનો ટૂંકો મેસેજ છે. એનો અર્થ છે, આપણા જીવનમાં ક્યાંક અંધકાર છે એમાં એકાદ દીપ પ્રગટાવી આપણા જીવનમાં દિવાળી લાવીએ. દિવાળીના ઉત્સવમાં શું કથા કરવી એ સબ્જેક્ટ હું વાંચું છું, વિચારું છું. દિવાળીમાં બહુ સરસ એક બે વાત આપણે કરવાની છે, હું કરીશ. જીવનમાં અઘરામાં અઘરી આ બાબત છે, અઘરામાં અઘરી આ બાબત. હું ઘણી વાર કહું છું, આખી દુનિયાના જેટલા શાસ્ત્રો છે, જેટલા ધર્મો છે, જેટલા સંતો મહંતો મહાપુરુષો, આ બધાની વાતો એનો સાર એટલો જ છે, કુટેવોને કાઢો અને જીવનમાં સારી ટેવ પાડો. બેન્જામિન ફ્રેન્કલિન એણે પોતાના જીવનમાં સારી ટેવ કેવી રીતે પાડવી એના ઉપર એક્સપેરિમેન્ટ કર્યા, એને લખ્યા છે. ગોવિંદભાઈ ધોળકિયા જેવા મોટા બિઝનેસમેનો, સૌજીભાઈ ધોળકિયા જેવા મોટા બિઝનેસમેનો, જોલ ઓસ્ટિન જેવા અમેરિકાના લેક્ચરર પાસ્ટર પાદરીઓ જે અત્યારે પ્રેક્ટિકલ અમુક વાતો કરે છે, આપણને સ્પર્શી જાય. આ બિઝનેસમેનો પોતાના બિઝનેસ સાથીઓને વારંવાર કહે છે, 100 કરોડ રૂપિયા ભેગા કરવાને આ સફળતા નથી, સાચી સફળતા એ છે આપણી બાજુમાં રહેનારા વ્યક્તિને એમ થાય આનું જીવન બદલાયું, ત્યારે સમજો સાચી સફળતા છે. પૂજ્યપાદ ગુરુજીએ ગોકર્ણ હોટલમાં નેપાળમાં માનસરોવર યાત્રાના પહેલા દિવસે વાત કરી હતી. ઓનલાઈન આ વિડીયો છે. તમે યાત્રા કરવા આવ્યા છો, ફરવા નથી આવ્યા.
સંતો સાથે રહેવા આવ્યા છો, મોજશોખ કરવા નથી આવ્યા. 15 દિવસ સાધુ સાથે રહેશો, આ તીર્થોમાં વિચરણ કરશો, નીલકંઠ વર્ણિની દિવ્ય ગાથાઓ એના દર્શન કરશો. બસ ભક્તો, 15 દિવસ પછી તમે પાછા ઘરે જાઓ ને ત્યારે તમારા ઘરના વ્યક્તિને એમ થાય ને આનું જીવન કંઈક બદલાયું છે, તો માનજો યાત્રા સફળ. અને એને એમ લાગે ને આ તો ધોયેલ મૂળા જેવો જ પાછો આવ્યો. તો તમારો ખર્ચો પાણીમાં અને અમારી મહેનત પાણીમાં. દિવાળી હવે બહુ ઓછા દિવસો બાકી છે. આજથી સંકલ્પ કરો, નક્કી કરો, લિસ્ટ કરો, મારામાં 5 સ્વભાવ 10 સ્વભાવ ખરાબ છે. મને ખબર છે એક સાથે 10 નથી છૂટવાના, પણ દિવાળીના દિવસે મહારાજને પ્રાર્થના કરશો ને, મહારાજ મારે આ એક સ્વભાવ છોડવો છે. પ્રાર્થનાની કેટલી મોટી તાકાત છે, ધ પાવર ઓફ પ્રેયર તમે અનુભવ કરશો. નંબર 2, નવા વર્ષના દિવસે એક નાનો સંકલ્પ કરો, એક સારો સદગુણ જીવનમાં કેળવવો છે. સંતોમાં, ભક્તોમાં દિવ્ય ભાવ, ગમે તેવી પરિસ્થિતિમાં એમાં સદગુણ જ જોવા છે. દાદા, શાસ્ત્રો વાંચું છું ને રોજ, આના મૂળમાં એવી એવી વાતો પડી છે ને કે ભગવાન તો પ્રગટ છે, આપણી સાથે છે, આપણા આત્મામાં રહ્યા છે, અખંડ. ઓક્સિજન એક સેકન્ડ દૂર થઈ શકે પણ પરમાત્મા આપણાથી દૂર નહીં થાય, આટલા દયાળુ છે. દુઃખની વાત એ છે, આપણે ક્યારેય પણ પરમાત્માનો વિચાર નથી કર્યો, ભગવાનને પામવાનો તલસાટ જ નથી જાગ્યો. પૈસાની પાછળ પાગલ બનેલા પામર પ્રાણી માત્રને કેવળ ને કેવળ પૈસાની ભૂખ, પ્રતિષ્ઠાની ભૂખ, પદની ભૂખ. તમે જો આખી દુનિયામાં નાભીમાંથી નાદ નીકળ્યો કે મારે મહારાજને મેળવવા જ છે, એવું થયું ક્યારે? થયું આસિત ભગત. સ્વામી વિવેકાનંદે જેટલા સારા સંતો મળે એક જ પ્રશ્ન પૂછ્યો, તમે જે ભગવાનની વાત કરો છો એને જોયા છે? આ જ પ્રશ્ન એમણે પરમહંસ રામકૃષ્ણજીને પૂછ્યો. રામકૃષ્ણ પરમહંસ, એણે જવાબ ઇમિડિયેટલી આપ્યો, નરેન્દ્ર, તને જોઉં છું ને એના કરતાં પણ વધારે હું પરમાત્માને જોઈ શકું છું. જવાબ સાંભળીને નાસ્તિક નરેન્દ્ર દત્ત, એના હૃદયમાં આસ્તિકતા પ્રગટી, શ્રદ્ધા પ્રગટી કે આટલો કોન્ફિડન્સથી કોઈ જવાબ આપી શકે, ચોક્કસ આને અનુભવ છે. સાથે રહ્યા, અનુભવમાં આવ્યું કે આ મહાપુરુષ ભગવાન સુધી પહોંચેલા છે. હવે બીજી પ્રાર્થના શરૂ કરી, એકવાર મને એ ભગવાનના દર્શન કરાવો, ઝાંખી કરાવો, ભેટો કરાવો, વારંવાર પૂછે. પરમહંસજી ટાળે, ગંગામાં સ્નાન કરવા ગયા. સ્નાન કરતાં કરતાં નરેન્દ્ર દત્ત ડૂબકી મારે માથેથી બોચી પકડી લીધી, પાણીમાં દબાવી. પાણીમાં ડૂબકી મારે ને માથું તમે પાણીમાં દબાવો તો દાદા શું થાય? એ 5-10-25 સેકન્ડમાં તો નરેન્દ્ર દત્ત એટલી હદ સુધી અકળાયા છે કે મારી નાખું, કોણ છે આ? અને જ્યાં થોડી વાર પછી એમણે હાથ છોડી દીધો, નરેન્દ્ર દત્ત બહાર આવ્યા, સામે કોણ છે એટલો ગુસ્સો છે, પણ સામે પોતાના સદગુરુ રામકૃષ્ણ પરમહંસને જોયા, ગુસ્સો તો ગળી ગયો પણ હાથ જોડીને પ્રાર્થના કરી, ગુરુ મહારાજ આ શું કર્યું તમે? તે ઘણીવાર મને પ્રશ્ન પૂછ્યો છે ને એનો આ જવાબ છે. પાણીમાંથી નીકળવા માટે તને જેવો તલસાટ હતો, એવો તલસાટ આ સંસારમાંથી છૂટવા માટે, સંસારમાંથી નીકળવા માટે, મોહમાંથી નીકળવા માટે અને ભગવાનને પામવા માટેનો થશે ને, તે દિવસે ભગવાનને શોધવા નહીં જવા પડે, ભગવાનને મેળવા નહીં જવા પડે, ભગવાન તો સામે પ્રગટ થશે. કેવી સરસ વાત હે! ચોસર ગામમાં પ્રભુ પધાર્યા છે. સબજન કુહરી દર્શન દે તે, કે તેક કે પૂ જાસો લે તે. દર્શન ઘણાને આપે છે, કોઈકની પૂજાને અંગીકાર કરે છે. દિવાળીના દિવસો નજીક આવે છે. દિવાળીનું વચનામૃત એટલે કાર્યાણીનું છઠ્ઠું વચનામૃત, સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે,
સંવંત 1877ના આસોવદી અમાસ જે દિવાળી તેને દિવસે ગામ કાર્યાણી મધ્યે વસતા ખાચરના દરબારમાં શ્રીજી મહારાજ બિરાજમાન હતા. સરસ મજાનું વર્ણન છે, એમાં વચનામૃતના થોડા શબ્દો વાંચું છું. દીવ બંદરના હરિભક્ત આવ્યા, તેણે મહારાજની પૂજા કર્યાની અર્થે પ્રાર્થના કરી. શ્રીજી મહારાજ જે તે સિંહાસન ઉપરથી ઉતરીને તે ભક્તજન સામા જઈને તેની પૂજા અંગીકાર કરી, પછી તેના આપેલા વસ્ત્ર તથા પીળું છત્ર પાદુકા તેનું ગ્રહણ કરીને પાછા તે સિંહાસન ઉપર બિરાજમાન થતા હવા, અને પછી શ્રીજી મહારાજ એમ બોલ્યા છે. આ દિવાળીની કથા છે. આપણે બધા જે ઉત્સવ હમણાં ઉજવવાના છીએ એ ઉત્સવની વાત છે. શ્રીજી મહારાજ એમ બોલ્યા છે, આટલા આટલા વર્ષ થયા તેમાં અમારે અર્થે કેટલાક હરિભક્ત વસ્ત્ર અને હજારો રૂપિયાના અલંકાર લાવે છે, પણ અમે આવી રીતે કોઈ સામા જઈને લેતા નથી, આવી રીતે કોઈના વસ્ત્ર ઘરેણા પહેરીને રાજી થયા નથી. આજ તો અમારે એ હરિભક્ત ઉપર અતિશય રાજીપો થયો છે. કોણ હતા એ હરિભક્ત? દીવ બંદરના પ્રેમબાઈ. શા માટે મહારાજ રાજી થયા આટલા બધા? પૂજ્યપાદ ગુરુજી આખી કથા કરી છે. દીવ બંદરના પ્રેમબાઈએ મહારાજનો મહિમા સાંભળ્યો, ભગવાન પ્રત્યેની ભક્તિ જાગી, મહારાજ માટે સોનાના સારા સારા અનેક પ્રકારના ઘરેણાઓ બનાવડાવ્યા. હજી તો દર્શન પણ કર્યા નથી, વાત ચારે બાજુ જગ જાહેર થઈ એમાં કોઈ દંભી પાખંડી માણસ એણે ભગવાન સ્વામિનારાયણનો વેશ લીધો. અનેક માણસોને તૈયાર કર્યા, કોઈને દાદા ખાચર, કોઈને સુરા ખાચર બનાવી. આવો ઢોંગી માણસ પ્રેમબાઈના એ સોનાના ઘરેણા લૂંટી લેવાની દાનતથી આવે છે ઘરમાં. ઘરના બધા સભ્યો ભોળવાઈ ગયા છે, પણ પ્રેમબાઈના મનમાં કંઈક ડંખ રહે છે કે આ સ્વામિનારાયણ નથી. એના આત્મામાંથી અવાજ ઉઠે છે. પ્રેમબાઈ છેતરાયા નહીં, ઢોંગીનો ઢોંગ ખુલ્લો પડી ગયો. ગુણાત્યાનંદ સ્વામી વાતોમાં કહે છે ને, ઘેટા બકરા ગાયો ભેંસો વાડામાં પુરાય, સિંહ કે વાઘ ક્યારેય વાડામાં પુરાય નહીં. એમ ખોટા હોય, લાલચુ હોય, લોભી હોય, લંપટ હોય, આવા માણસો છે ને, એ ખોટા માણસોની મોહજાળમાં ફસાય, સાચો મુમુક્ષુ ક્યારેય પણ ખોટામાં નથી ફસાતો. અને જેટલા લોકો ફસાયા છે પછી ભલે ફરિયાદ કરે છે, પણ બંને ગુનેગાર છે. બંને પક્ષમાં કંઈક મિસ્ટેક છે તો જ એ પ્રોબ્લેમ થયો છે. સાચો મુમુક્ષુ ક્યારેય કોઈની મોહજાળમાં ફસાતો નથી. પ્રેમબાઈ એવા પ્રેમી હતા, એવા સાચા મુમુક્ષુ હતા, આટલી મોટી મોહજાળમાં ફસાયા નહીં. અને પછી એ ઘરેણા લઈ દિવાળીના દિવસે દર્શન કરવા, પૂજા કરવા આવે અને મહારાજ આમ અંગીકાર કરે. એટલે કહે છે મહારાજ કે મેં આટલા આટલા વર્ષોમાં આવી રીતે સેવા આ એક ભક્તની સ્વીકારી છે. સબજન કુ હરિ દર્શન દે તે કે તે કે પુ જાસો લે તે. માટે બસ આપણે પણ આ દિવાળીના દિવસોમાં નવા વર્ષે એક સંકલ્પ કરીએ, આપણી પૂજા મહારાજને સ્વીકારવાનું મન થાય એવી આપણે પૂજા કરીએ, એવી આપણે સેવા કરીએ, એવા આપણે દર્શન કરીએ. આપણે મહારાજને યાદ કરીએ છીએ એમ નહીં, મહારાજ પણ આપણને યાદ કરે એવી આપણી ભક્તિ થાય એવું જીવન જીવીએ. આવી રીતે ભગવાન શ્રીહરિ ભવાનીદાસભાઈને ઘેર પધાર્યા. તેણે પોતાના ઘરને સુંદર રીતે શણગાર્યું હતું, જાત જાતના દીવા કર્યા હતા, નવરંગ મોહક પલંગ બિછાવી દીધો હતો, તેના ઉપર શ્રીહરિ બેઠા. સૌ પહેલાં હરિભક્તોએ શ્રીહરિની પૂજા કરીને પોતાના મનના બધા મનોરથો પૂર્ણ કર્યા. હરિભક્તો જ્યારે પૂજા કરી રહ્યા ત્યાર પછી રસોઈ જમવાની તૈયારી થઈ. જ્યારે શ્રીહરિ આવીને બાજોટ ઉપર બેઠા ત્યારે વરણી થાળ ભરીને લાવ્યા, સાકર નાખીને સુંદર લાડુ બનાવડાવ્યા. સુખદાયક ઘનશ્યામ શ્રીહરિ જમવા લાગ્યા, વડા અને ભજીયા સુંદર બનાવ્યા હતા.
તેને શ્રીહરિ ભાવથી જમ્યા, જાત જાતના શાક કર્યા હતા, પાપડને અથાણું પણ પ્રેમથી ધરાવ્યું, તે બધું શ્રીહરિ જમ્યા. પછી દૂધ ભાત અને સાકર લીધા, બધું જમીને તૃપ્ત થયા ત્યારે પ્રાણ આધાર શ્રીહરિએ હાથ અને મુખ ધોયા, સુગંધીદાર મુખવાસ લીધો, ચરણોમાં ચાખડીઓ પહેરી, એક પિતાંબર પહેર્યું, બીજું ઓઢ્યું, મસ્તકે રૂમાલ બાંધ્યો હતો, હરિભક્તોને અને ગોસાઈને થાળની પ્રસાદી આપી. હરિભક્તોએ શ્રીહરિને પોતાને ઘેર પધરાવ્યા, થાળમાં ભરેલા મોતીથી તેમને વધાવ્યા, કપૂરથી આરતી ઉતારી શ્રીહરિની મનોહર મૂર્તિને હૃદયમાં ધારી લીધી. ભવાનીદાસના પુત્રનું નામ અમથાભાઈ હતું, તેણે પણ શ્રીહરિની પૂજા કરી, ફૂલહાર પહેરાવ્યા, મસ્તક ઉપર ચરણકમળ લીધા અને પોતાનો જન્મ સુધારી લીધો. પછી તેણે બંને હાથ જોડીને વિનંતી કરતા શ્રીહરિને કહ્યું, હે ધર્મ કિશોર, આપ વર્ષમાં એકવાર અહીં જરૂર પધારો. કેવી સરસ વિનંતી કરી છે. તમને બધા ભક્તોને પણ વિનંતી, ગુરુજીએ અનેક વાર કહ્યું છે કે આપણા ઘરે મહારાજને સંતો રોજ રહે તો સારું કહેવાય, બાકી વર્ષમાં એક વાર તો મહારાજની, સંતોની, ઠાકોરજી મહારાજની પધરામણી ઘરમાં અચૂક કરીએ. તમારા કોમ્પ્યુટરમાં એન્ટીવાયરસ હોય, ખબર છે ને, હવે તો સારા ફોનમાં પણ એન્ટીવાયરસ આવે છે. જો એ ન હોય ને, તમારી સિસ્ટમને ખલાસ કરી નાખે. વાયરસ કેટલો ખતરનાક છે મને પણ અનુભવ નહોતો, પણ આપણા જૂના સંત નિવાસમાં રહેતા હતા અને અચાનક એવો ખતરનાક વાયરસ આવ્યો, બ્રિજેશ ભક્ત કંડારીવાળા જાણે બે સિસ્ટમ, ટોટલી બંને સિસ્ટમ એક ક્લિક ખલાસ થઈ ગઈ. કેટલો ખર્ચો કર્યો, કંપનીમાં બંને સિસ્ટમ પાછી મોકલી, $2000 કરતાં વધારે ખર્ચો કર્યો, પણ એમાંથી કશું મળ્યું નહીં. બોલો, કંપનીવાળાએ એટલું જ કીધું કે તમે એન્ટીવાયરસ ન રાખ્યું ને એટલે આ બધું થયું, લાઇસન્સવાળું એન્ટીવાયરસ કોઈક સારું રાખો. એમ આપણા ઘરે જ્યારે ઠાકોરજી પધારે છે, આપણા ઘરે જ્યારે સંતો પધારે છે, મહારાજની આરતી થાય, ધૂન થાય, ત્યારે ઘરની અંદર આવેલા વાયરસ એ બધા ક્લીન થઈ જાય. તમે કોમ્પ્યુટરમાં એન્ટીવાયરસ રાખો છો, એને ક્યારેક રન કરો છો, એમ ઘરમાં ઠાકોરજી સંતોની પધરામણી એ એન્ટીવાયરસ જેવી છે. ઘરના 5 સભ્ય હોય, એમાં એકાદના મનમાં વાયરસ આવી ગયો હોય, કોઈના હૃદયમાં વાયરસ પહોંચી ગયો હોય, કોઈકની આંખમાં વાયરસ આવ્યો હોય, કોઈકની કાનમાં વાયરસ આવ્યો હોય, પણ ઠાકોરજીના દર્શન કરે ને, સંતોની વાતો સાંભળે ને, એટલે મનમાં પશ્ચાતાપ થાય, ખોટા રસ્તે ચડી ગયા છે. દિવાળીના અંધકારમાં જેમ પ્રકાશ પ્રગટાવીએ છીએ ને, એમ કોઈકના જીવનમાં અજ્ઞાનના અંધકારમાં એ ઠાકોરજીના દર્શનથી, સંતોની વાતોથી પ્રકાશ પથરાય છે. એના જીવનમાં આવી દિવાળી આવે પછી નવું વર્ષ, એનું જીવન કંઈક નૂતન બને છે, નવી દિશામાં આગળ વધે છે. બસ આ જ મેસેજ છે દિવાળી નવા વર્ષનો. બાકી ફટાકડા ફોડ્યા દાદા, એ તો બિઝનેસવાળા બિઝનેસનું કામ કરે છે. કાલે હોલોવીનમાં બધા નહીં જાત જાતના ડ્રેસ પહેર્યા, સૌથી મોટો ફાયદો કોને થયો દાદા? સ્ટોરવાળાને, વેપારીને. આટલી બધી કેન્ડી વેચાણી, આટલા બધા કપડાં વેચાણા, મા બાપને કપડાંનું ઠેકાણું ન હોય, છોકરા માટે તો હે એક દિવસ માટે કેટલો ખર્ચો કરી નાખ્યો. આ દુનિયા ખોટી દિશામાં આગળ વધી રહી છે. હા, દુનિયાના પ્રવાહમાં ઘણીવાર ન કરવું હોય તો પણ આપણે કરવું પડે. દરેક વ્યક્તિને આપણે સમજવી જોઈએ, દરેક વ્યક્તિની ઈચ્છાઓને આપણે સ્થાન આપવું જોઈએ, પરંતુ આ શાસ્ત્રની વાતો, આ દિવ્ય મેસેજ એ ભૂલવો ન જોઈએ. બાકી જીવનમાં દિવાળી નહીં, દિવાળું ફૂકાશે. કેવી સરસ પ્રાર્થના કરી, આપ વર્ષમાં એકવાર જરૂર પધારો, અમને અહીં આપના દર્શન જ્યારે થાય છે ત્યારે હૃદયમાં ઘણી શાંતિ થાય છે, પ્રભુ બસ આપ પધારો છો ને એ જ અમારું મોટું ભાગ્ય છે. 3 પ્રકારના ભયંકર તાપ છે, એ તાપથી અમારું અંતર તપે છે. આપ જ્યારે પધારો છો ને ત્યારે અંતરમાં અપાર શાંતિનો અનુભવ થાય છે, ત્રિવિધ તાપનું દુઃખ સમી જાય છે. આરે સંસારમાં એ અનેક ઉપાધે ત્રિવેધતા પટળે આધે ને વ્યાધે, એથી બહુ નામી બચાવજો, સહજાનંદ વેલા પધારજો.
ત્રણ પ્રકારના તાપ એટલે કે દુઃખ છે. કયા ત્રણ પ્રકાર? આધિ, વ્યાધિ, ઉપાધિ. કદાચ ન સમજાય સાદી ભાષામાં, આધિ એટલે અંદરનું દુઃખ. અંદરનું દુઃખ એટલે મનનું દુઃખ, ચિંતા, ટેન્શન, કામ, ક્રોધ, લોભ, આ બધા કયા દુઃખ છે? આધિ, અંદરના દુઃખ. ત્યાર પછી છે વ્યાધિ, એટલે શરીરનું દુઃખ. તાવ આવે, કમર દુખે, પગ દુખે. દાદા ક્યાં દુખે તમને? આ બધા દુઃખ છે. પગ દુખે, કમર દુખે, માથું દુખે, આંખ દુખે, કાન દુખે, આ બધા દુઃખ છે. કયા દુઃખ છે? વ્યાધિ. અને ઉપાધિ, હરિકેન, ટોર્નાડો, કુદરતી જે દુઃખો છે, માનસિક દુઃખ, શારીરિક દુઃખ અને પ્રાકૃતિક દુઃખ. આ ત્રણ પ્રકારના દુઃખ આ પૃથ્વી ઉપર સદા રહ્યા છે અને સદા રહેવાના. એક દુઃખમાંથી માણસ મુક્ત થાય એટલે બીજા બે દુઃખ સામે ઊભા જ છે. કોઈ મનથી હેલ્ધી હોય તો તનથી બીમાર હોય. ઘણી વાર કથામાં એટલા માટે કહું છું, આનંદ થઈ ગયો, વિચાર માત્ર શાંત થઈ ગયા, એટલા માટે કહું છું, મહારાજ અને મોટા પુરુષ પ્રગટ છે. હૃદયથી એને પ્રાર્થના કરતા શીખી જાઓ તો ભગવાન સદા સાથે સાથે ને સાથે છે. ત્રણ પ્રકારના દુઃખ, એમાંથી મુક્તિ મળે છે તમે જ્યારે પધારો છો ત્યારે. દ્રષ્ટિ તુમ્હારી હરિ અમૃત સ્વરૂપા. મહારાજ, તમારી દ્રષ્ટિમાં અમૃત રહ્યું છે. તેહી કર સુખ રહત અનુપા. તમે ઘરે પધારો, તમારી કૃપા દ્રષ્ટિ જ્યારે અમારા ઉપર પડે ને, એમાં બધું સુખ આવી ગયું. નજરો સે ગેરા નાના, ચાહે જીતની સજા દેના. નજરો સે ગીરા નાના. બસ પ્રભુને એક જ પ્રાર્થના કરીએ, તમારી સદા મીઠી નજર અમારા ઉપર રહે. દ્રષ્ટિ તુમ્હારી હરિ અમૃત સ્વરૂપા, તેહી કર સુખ રહત અનુપા. તુમ મિલે જેહી દિન સે આયે, તુમ મિલે જેહે દિન સે આયે. સંસાર સુખ ભયે ઝેર સમતાયે. પ્રભુ, તમારી દ્રષ્ટિ અમૃત રૂપ છે, તમારી દ્રષ્ટિમાં સુખ માત્ર રહ્યું છે. તમે જે દિવસથી અમને મળ્યા છો તે દિવસથી આ સંસારના સુખ અમને ઝેર જેવા લાગે છે. તુમ્હારે સંત કો યહ પરતાપા. તમે પધારો, તમારા વાલા સંતોને સાથે લાવો તો શું થાય? તમારી કૃપા દ્રષ્ટિ મળે અને તમારા વાલા સંતો, તુમ્હારે સંત કો યહ પરતાપા, નિશ્ચે તવ કર મોહ દે કાપા. તુમ્હારે સંબંધ વિના સુખ જેતા, સબહી મોહ બતાયે ઉતેતા. તમારો વિયોગ થાય છે ત્યારે સુખ રહેતું નથી. તમે મળ્યા એટલું જ હવે અમને સુખ મનાય છે, તમારા સિવાય બીજું બધું દુઃખ છે. આપના સંતોનો એવો પ્રતાપ છે, આપના સ્વરૂપનો નિશ્ચય કરાવી મોહને કાપી નાખે છે. સંતો શું કરે છે? જીવના અંતરમાં મોહ પડ્યો છે ને એને કાપે છે. જીવના અંતરમાં અજ્ઞાન પડ્યું છે ને, એ અજ્ઞાનના અંધકારમાં જ્ઞાનની જ્યોત એટલે પ્રકાશ પ્રગટાવે છે. તેમણે આપના સંબંધ વિનાના જેટલા સુખ છે તે બધા મોહરૂપ બતાવી દીધા છે, અને સંતો વાતોમાં જ તે પ્રત્યક્ષ બતાવી દે છે. એવો પ્રતાપ સંતોમાં રહ્યો છે. સંતો અને હરિભક્તો દ્વારા આપ જન જન પ્રત્યે સાક્ષાત વાતો કરો છો. જોયું? સંતો અને હરિભક્તો દ્વારા આપ જન જન પ્રત્યે વાત કરો છો. સંત બોલે તે ભેળો હું બોલું રે, સંત ન ભૂલે હું એ ન ભૂલું રે. સંત વાત ભેળે કરું વાત રે, એમ સંતમાં છું સાક્ષાત રે. તમે સંતો દ્વારા, ભક્તો દ્વારા વાતો કરો છો,
गुणात्यानंद स्वामी कहे मूर्ति द्वारा महाराज दर्शन आपे छे, संतो द्वारा महाराज वातो करे छे। महाराज ने शू कहेवू छे, केम खबर पड़शे? साधु द्वारा, बीजो कोई मार्ग ज नथी। खंभातना सदाशिव शेठ एवी मोटी हवेली बनावे, गोपाळानंद स्वामीना दर्शन करवा आवे, पधरामणी माटे प्रार्थना करे। हवेलीना एटला बधा वखाण करिया, गोपाळानंद स्वामीने अणसार आवी गयो, सदाशिव शेठे हवेली खंभातमां नहीं पण हवेली हृदयमां बांधी छे। क्यां बांधी छे? हृदयमां बांधी छे। पेली हवेली छे ने ये नुकसान नहीं करे, पण हृदयमां हवेली उभी करी छे ने आ नुकसान करशे, कल्याण बगाड़शे। खबर छे ने वात तमने? स्वामीए कह्युं भगत आपणे जशुं, थोड़ा दिवस अहीं रहो। 15 दिवस राख्या, रोज कथा वार्ता करे, जगत ने असार करी नाख्यो। जगतमांथी थेली तमाम वस्तु मात्र ने असार करी नाखी। आ तो बधा माटीना मकान छे, एक दिवस माटीमां जवाना छे। आ शरीर पण माटीमांथी थयुं छे, बीजी वस्तुनी तो वात ज शुं करवी। सदाशिव शेठ रोज हवेली 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 करता ने हवे 10-15 दिवस पछी मनमांथी हवेली निकली गई, हवेली ने याद ज नथी करता। स्वामी राजी थया, लागे छे के शेठ ने हवेली में मोह हतो ने हवे निकली गयो छे। एवामां चिट्ठी आवी, शेठ बार हता, स्वामीए चिट्ठी लीधी, जोई हवेली सळगी गई छे। चिट्ठी गादी नीचे मूकी दीधी, थोड़ा दिवस कथा वार्ता करी। एक दिवस पूछ्यू, शेठ तमे हवेली ने याद तो करता नथी, एना माटे तो अमने लेवा माटे आव्या छो? त्यारे शेठे हाथ जोड़ीने कह्युं, अरे स्वामी, तमे हवेलीमां पधरामणी करो एना करता मारा हृदयमां तमे पधरामणी करो छो ने, आटला राजी थईने कृपा वरसावी रह्या छो ने, आनाथी मोटी कई वात? शेठ पण हवेली भूली गया हो? अरे स्वामी, आ तो बधुं माटीमांथी थयुं छे, आपनी वातो सांभळीने हवे समजाणुं, आ बधो माटीनो विकार छे। स्वामीए कह्युं, पण हवेली कदाच पड़ी जाए, बळी जाए, भांगी जाए तो? स्वामी, आजे नहीं तो काले थवानुं छे, ए पड़वानी छे, तूटवानी छे, बळवानी छे, सळगवानी छे। शेठ, पण काले नहीं आजे थाय तो? स्वामी, हवे आवती काले थाय के आजे थाय कोई फेर न पड़े, हाचो बोलो छो? हा। चिट्ठी काढीने आपी, आम वाची। स्वामीए कह्युं, आटला दिवस पहेला आवी हती। શેઠે કહ્યું, સ્વામી, તે દિવસે જો આ ચિઠ્ઠી આપી હોત ને તો હવેલીની જોડે હું પણ બળી જાત, મારું હૃદય બંધ પડી જાત, મને પણ સળગાવો પડત। સ્વામી, તમારી કૃપા એટલી મોટી થઈ કે હવેલીનું જે થયું તે બરાબર થયું, પણ મને આજે મિથિલાયામ પ્રદીપ્તાયામ નમે દહ્યતિ કિંચન, હવેલીમાંથી મોહ હતો એ કાઢી નાખ્યો, સ્વામી આ કૃપા તમે કરી। બાલાસિનોર ગામના ખુશાલભાઈ બ્રાહ્મણ હતા, ખુશાલ ભટ્ટ એનું નામ। યુવાનીમાં ગર્ભંગ થયા, યુવાન અવસ્થા હોય, પત્નીનું મૃત્યુ થયું, સંસારની વાસના તો એટલી ને એટલી અંતરમાં હોય। બ્રાહ્મણ હતા, સારા હરિભક્ત હતા, બીજું લગ્ન કરવા તૈયાર થયા। ગોપાળાનંદ સ્વામીમાં અત્યંત હેત, સ્વામીને કોઈએ સમાચાર આપ્યા। સ્વામીએ કહ્યું, ખાલી એટલું કહેજો, સ્વામીને આશીર્વાદ લેવા જાઓ। સ્વામી પાસે મોકલ્યા, સ્વામી રમૂજ કરતા એમની સાથે, સ્વામી કે તારું મારું નામ સરખું છે, ખબર છે ને? સ્વામીનું નામ પણ શું હતું? પૂર્વાશ્રમનું ખુશાલ ભટ્ટ। એટલે સ્વામી આ બ્રાહ્મણ ઉપર આટલું હેત રાખતા, એને પાસે રાખ્યો, ઘણા દિવસ કથા વાર્તા સંભળાવી, એના અંતરમાં સ્ત્રીની વાસના હતી ને વાસના માત્ર કાઢી નાખી। એક દિવસ સ્વામીએ કહ્યું કે તું તો મારા કંઈ આશીર્વાદ લેવાયો હતો, અને હાથ જોડીને કહી દીધું, મા બાપ રાજી રહેજો, એ જ મારું અજ્ઞાન હતું, હું સામે ચાલીને ખાડામાં પડવા જતો હતો, આપે મારો હાથ જાલી મને બચાવી લીધો। સ્વામી બસ આશીર્વાદ આપો, આખી જિંદગી આ બ્રાહ્મણનું શરીર છે, બ્રાહ્મણને અનુરૂપ ભગવાનની વાતો કરું અને લોકોને ભગવાનમાં જોડું। એમના દ્વારા બાલાસિનોરમાં ખૂબ મોટો સત્સંગ થયો। પછી આજે પણ બાલાસિનોરના ઘણા બધા બ્રાહ્મણ પરિવારો અત્યંત દિવ્ય જીવન જીવી રહ્યા છે। ઘણા વર્ષો પહેલાં મેં ગયા હતા, ત્યાં શિક્ષાપત્રીનો સમયો, વસંત પંચમીનો સમયો બહુ મોટા પાયે થાય છે। હું કહેવા એ માગું છું, સત્સંગ બિના જન્મ મરણ ભ્રમ જાળ મટે નહીં જંતને। આ ભ્રમ,
આ મોહ, આ અજ્ઞાન, આ બધા શબ્દો ભલે જુદા જુદા, પણ આપણે બધા મોહમાં સૂતા છીએ, અજ્ઞાનથી આવરાયેલા છીએ, ભ્રમની જાળમાં બંધાયેલા છીએ. કોણ છોડાવી શકે? ફક્ત ને ફક્ત ભગવાન, કા ભગવાન જેવા સંત. હે મહારાજ, આપના સંતો આ મોહજાળને કાપનારા છે. સંતો વાતો દ્વારા આ પ્રગટ કરી બતાવે છે. સંતોમાં રહીને આપ જ વાત કરો છો. આપના ચરિત્રોના મહિમાને તો આપના ભક્તો સમજી શકે છે, બીજા લોકો આંખોથી દેખે છતાં માને નહીં. તેને લીધે જ તેમનું મોક્ષરૂપી કામ બગડી જાય છે. આપ તો જેવા છો તેવાને તેવા જ રાજાધિરાજ છો. કામ તો તે જીવોનું બગડે છે. જીવોના દોષો સામે જો આપ જુઓ તો ફરીવાર ક્યારે અવતાર ધરો જ નહીં. જીવોમાં એટલા દોષ છે જે પ્રત્યક્ષ રીતે દેખાય છે, તેમ છતાં એ જીવોના દોષ ન જોતા આપ વારંવાર અવતાર ધારણ કરો છો, એ જ આપની કેટલી મોટી કૃપા છે. તેમાં જે મોક્ષભાગી જીવ હોય છે તે આપનું શરણો લે છે, પણ જે અભાગ્યા જીવ છે તેઓ તો દોષોને જ ધારતા રહે છે, અર્થાત આપમાં અને સંતો ભક્તોમાં અવગુણ જ લેતા રહે છે. મૂર્ખ મનુષ્ય સૂર્યની સામે ધૂળ ઉડાડે છે તો તે ધૂળ તેની આંખમાં પડે છે. ધૂળ નાખવા છતાં સૂર્ય તો તેઓને તેવો જ રહે છે, તેને ધૂળની કોઈ વિપરીત અસર થતી નથી. એમ શ્યામ સુખદાયક આપ સૂર્યના સમાન છો. આ રીતે લોકો આપનો વિરોધ કરે છે, અંતે તેનાથી તેમને જ હાનિ થાય છે. કોને? વિરોધના કરનારને જ હાનિ થાય છે, આપને કોઈ હાનિ થવાની નથી. આવી રીતે ચોસર ગામના હરિભક્તોએ હાથ જોડી મહારાજને પ્રાર્થના કરી. આટલું બોલીને હરિભક્તો ચરણોમાં નમી પડ્યા અને શણગારેલો અશ્વ શ્રીહરિને અર્પણ કર્યો. શ્રીહરિ તે અશ્વ ઉપર બેસીને સંતોની પાસે આવ્યા. આનંદ ઉલ્લાસથી સંતોની પંગત થઈ હતી. બધા દરબારો પંગત કરીને બેઠા, તેમાં બધા પાર્ષદોને પણ બેસાડ્યા. શ્રીહરિ ત્યાં આવીને અશ્વ ઉપરથી નીચે ઉતર્યા, બંને હાથ ધોયા, સાકર નાખીને કરેલા લાડુ પહેલાં સંતોની પંગતમાં પીરસ્યા, પછી દરબારોને અને પાર્ષદોને પીરસાવ્યા. જ્યારે બધાને પીરસાઈ ગયું ત્યારે શ્રીહરિ વાસુદેવ હરે એમ બોલ્યા. પછી સંતો વગેરે પ્રેમથી જમવા લાગ્યા. જ્યાં સુધી સહુ જમતા રહ્યા ત્યાં સુધી શ્રીહરિ પંગતમાં પીરસવા ફરતા રહ્યા. એકવાર દૂધ સાકર પીરસીને રેલમ છેલ કરી મૂકી પછી ભાત પીરસવા ફર્યા અને સંતો વગેરેને જમાડવાનો યજ્ઞ જય જયકાર ધ્વનિ સાથે પૂર્ણ કર્યો. આવી રીતે મહારાજે સંતોને, પાર્ષદોને, ભક્તોને ખૂબ પ્રેમથી જમાડ્યા. એતે શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના અષ્ટમપુરમાં ચોસર ગામમાં શ્રીહરિની ધામધૂમથી પધરામણી. એ નામે પાંચમો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે.